હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ છે આજે આપણે બનાવીશું બહુ જ યુનિક અને ટેસ્ટી હેલ્ધી જયપુર ચમચમ ગજક ફક્ત દસ માં બનીને તૈયાર થઈ જશે અને તલગોળની ગજક પણ કહે છે આ ચમચમ ગજક ને બનાવવી ખૂબ જ સહેલી છે બહુ જ સ્વાદિષ્ટ લાજવા બનશે ના માવા ના ચાસણી ના કોઈ મહેનત એકદમ સિમ્પલ રીતે એક ચમચી ઘીમાં ઝટપટ બની જશે અને એકવાર બનાવીને એક મહિના સુધી સ્ટોર કરશો તો પણ ખરાબ નહીં થાય તો ચલો મારી સાથે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ કોઈ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે સૌથી પહેલા બહુ જ હેલ્ધી ટેસ્ટી ચમચમ ગજક બનાવવા માટે મેં એક બાઉલ અને વજનમાં બસો ગ્રામ સફેદ તલ લીધા છે મેજરમેન્ટ માટે તમે ઘરમાં રહેલ કોઈ પણ કટોરી લઈ શકો તે પ્રમાણે મેજરમેન્ટ કરશું એટલે વજન કરવાની પણ જરૂર નહીં પડે હવે તલને રોસ્ટ કરી લઈએ તેના માટે પેનને ગેસની લો મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું અને તલને ડ્રાય રોસ્ટ કરી લઈએ એટલે ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હલકા સોનેરી રંગના થાય ત્યાં સુધી રોસ્ટ કરીશું બહુ વધારે સમય નહીં માત્ર બે થી ત્રણ મિનિટમાં તલ શેકાઈને તૈયાર થઈ જશે ગેસની લો ફ્લેમ ઉપર સતત હલાવતા રહીશું એટલે તલનું કચાપન દૂર થઈ જાય આ ચમચમ ગજ્જકની તમે ક્યારે ટ્રાય નહી કરી હોય ખાસ વાત તો એ છે આ રેસીપીની કે ઘરમાં જો કોઈ વડીલ હોય તેને દાંતની તકલીફ હોય તો તે પણ ખાઈ શકે તેવી બનશે કારણ બહુ જ નરમ નરમ બનશે શિયાળા માટે તો સ્પેશિયલ છે જયપુરમાં આનું નામ છે ચમચમ ગજ્જક હું કોશિશ કરીશ કે તમને એકદમ સિમ્પલ રીતે બનાવતા શીખવાડીશ વધારે નથી શેકવાના નહીતર કડવો ટેસ્ટ આવી જશે તમે જોઈ શકો છો તલ આપણા ફૂલી ગયા છે ને હલકો ગુલાબી કલર આવી ગયો છે બસ હવે વધારે નથી શેકવાના હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ અને બિલકુલ ઠંડા થવા દઈશું આપણે પીસવાના છે એટલે બિલકુલ ઠંડા થવા દેવાના છે ગરમ નથી પીસવાના જો ગરમ પીસીએ તો પેસ્ટ બની જશે અને તેલ નીકળી જશે પૂરા ઠંડા થાય પછી તેને દર દરા પીસી લઈએ તલ ઠંડા થઈ ગયા છે ત્યાં ફટાફટ એક કામ કરી લઈએ તો ચમચમ ગજક સેટ કરવા માટે કોઈ પણ પ્લેટ કે થાળી લઈ શકો થોડું ઘીથી ગ્રીસ કરી લઈએ હવે તલ પણ આપણા બિલકુલ ઠંડા થઈ ગયા છે તો લઈશું મિક્સર તેમાં બધા તલને લઈને દરદરા પીસી લઈએ બિલકુલ ફાઇન પાવડર નથી કરવાનો હલકા દરદરા પીસવાના છે લગાતાર મિક્સર ચાલુ નથી રાખવાનું પલ્સ મોલમાં ચલાવવાનું છે થોડું ચલાવીએ ફરી બંધ ફરી થોડું ચલાવીએ બે થી ત્રણ વખતમાં લગભગ દરદરો પાવડર તૈયાર થઈ જશે એકદમ સરસ દરદારો પાવડર તૈયાર થઈ ગયો છે હવે મેં અહીંયા જે બાઉલ થી તલ લીધા છે તે જ બાઉલ થી દેશી ગોળ લીધો છે વજનમાં લગભગ બસો વીસ ગ્રામ જેવું થશે સોફ્ટ અને દેશી જ ગોળ લેવાનો તેનાથી કલર પણ સરસ આવશે બહુ જ હેલ્ધી અને ઇમ્યુનિટી બૂસ્ટ કરશે કડકડતી ઠંડીથી બચાવશે અહીંયા આપણે ખાંડનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો

ચમચમમાં મોટી ઈલાયચી ઉમેરવામાં આવે છે પણ જો તમારી પાસે મોટી ઈલાયચી ના હોય તો જે નાની લીલી ઈલાયચી આવે છે તેનો પાવડર પણ ફ્લેવર માટે ઉમેરી શકો અને જો બિલકુલ ના નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો બધી જ સામગ્રીને ફરી પીસી લઈએ વધારે નથી પીસવાનું બસ ગોળ તલ મિક્સ થઈ જાય તેટલું જ તો ગજક માટે આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે તો તલ અને ગોળ નું ફટાફટ બનાવીશું ચમચમ ગજક ગોળ અને તલ પીસીએ ત્યારે વચ્ચે એકવાર ઢાકણ ખોલી ને ચમચી વડે ઉપર નીચે કરીને ફરી પીસવાનું એટલે તલ અને ગોળ સારી રીતના મિક્સ થઈ જાય હવે ગેસ પર લઈશું કઢાઈ અને ગેસની ફ્લેમ રાખીશું લો બહુ જ આસાન છે આ રેસીપી બનાવી કઢાઈમાં એક ચમચી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે આપણે ગોળ અને તલને મિક્સ કરીને મિક્સર બનાવ્યું છે તેને ઘીમાં એડ કરી દઈએ ઘી થી એકદમ સરસ સાઇન ટેક્સર આવશે અને બાઇડિંગ પણ સરસ આવશે ઘી વગર પણ બનાવી શકાય કારણ કે તલમાં બહુ સારું તેલ હોય છે બસ ગેસની લો ફ્લેમ ઉપર એક થી દોઢ મિનિટ પકાવીશું સતત હલાવતા રહીશું એટલે આપણે ગોળ નાખ્યો છે તે સારી રીતના મેલ્ટ થઈ જાય અને સારી રીતના મિક્સ થઈ જાય બસ એક મિનિટ મિક્સ કર્યું છે ત્યાં જ તમે જોઈ શકો છો તેની સાઈન તમને નજીકથી બતાવું દેખાય છે અને ટેસ્ટ પણ ગજબનો આવશે તો દોઢ મિનિટ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે ઘી થી ગ્રીસ કરેલી પ્લેટમાં ચમચમ ગજબના મિક્સરને સેટ થવા માટે પાથરી દઈએ પહેલા સ્પેચ્યુલાથી થોડું પાથરી દઈએ પછી એક કટોરી નીચે થોડું ઘી લગાવીને સારી રીતના કરી કરી દઈએ ગરમ હોય ત્યાં લેવાનું તે ઝડપથી જામી જશે થોડી સ્પીડ રાખવાની હું થોડી વધારે થિકનેસ વાળું રાખીશ તેવી ચમચમ ગજક હોય છે તમારે તો બરફીનો શેપ આપવો હોય કે ગમે તે શેપ આપવો હોય તે પ્રમાણે સેટ કરી શકો છો હવે ઉપરથી થોડા પિસ્તાની થી સજાવીશું એટલે બહુ સરસ લોક આવશે થોડા કાજુ થી પણ સજાવીશું તમે તમારી પ્રમાણે સજાવટ કરી શકો છો તમે જોઈ શકો છો મેં બહુ સારી રીતના તલગોળની ગજકને સજાવી લીધું છે ને એકદમ બજાર જેવું લોક બસ તેને દસ થી પંદર મિનિટ શેટ થવા માટે રાખીશું પછી કટ કરીશું બહુ જ ઝડપથી થઈ જાય તેવી સિમ્પલ રેસીપી છે શિયાળા માટે તો બહુ સ્પેશિયલ નહીં પીસવાના નહીતર તેલ નીકળી જશે અને આપણે ગોળ લ્યો તો ગોળને પણ સારી રીતના ક્રોસ કરીને જ લેવો જો ક્રોસ કરીને ના લેવો હોય તો ગોળને પહેલા અલગથી પીસી લેવાનો પછી જ તેને પીસેલા તલમાં એડ કરવો એટલે આપણા તલમાંથી તેલ છૂટું ના પડે આ ખૂબ જ ઉપયોગી પોઈન્ટ છે મિક્સરને બહુ જ વધારે નથી ચલાવવાનું જો તમારે અલગ અલગ પીસવું હોય તો તેમ પણ પલ્સ માં પીસીને બાદમાં મિક્સ કરી શકો ખૂબ જ આસાન રેસીપી છે બસ તેને પકાવવામાં ફક્ત એક થી દોઢ મિનિટનો સમય લાગશે બસ ગોળ અને તલ સારી રીતના મિક્સ થઈ જાય તેટલો જ સમય વીસ મિનિટ થઈ ગઈ છે આપણે ચમચમ ગજક તૈયાર થઈ ગઈ છે આમાં આપણે બરફી તલ લાડુ બધાનો ટેસ્ટ આવશે ખાઈને ખૂબ જ મજા પડી જશે બિલકુલ પરફેક્ટ સેટ થઈ ગયું છે બસ તેને તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો હું હું ચમચમ કટ કરીશ તો અહીંયા ગોળ ડબ્બી લઉં છું તમે કોઈ નાની કટોરી કે ગમે તેનાથી કટ કરી શકો છો આપણે ગોળ કટ કરવાનું છે બસ આ રીતના પ્રેસ કરીશું વાહ બિલકુલ માર્કેટમાં મળે તેવી જ આપણી ચમચમ ગજક તૈયાર છે બહુ જ ટેસ્ટી રેસીપી છે મારી ટિપ્સ ફોલો કરીને બનાવશો ને તો બનાવી ખૂબ જ આસાન છે બસ આ રીતના બનાવીને ખાશો ને તો ખાતા જ રહી જશો બધા જ પીસને આ રીતે કટ કરીશું એકદમ દર દર ટેક્સર છે તો આપણી બે સામગ્રીમાંથી બનતી ખૂબ જ હેલ્ધી ટેસ્ટ ચમચમ ગજક બરફી તૈયાર છે લાગે છે ને સુંદર એક જ મીઠાઈમાં બરફી લાડુના ટેસ્ટ આવશે અને એ પણ ના માવાના ચાસણી આસાનીથી તમે બનાવી શકશો જરૂર એકવાર ટ્રાય કરજો અને એકવાર બનાવીને એટલા ડબ્બામાં પરીને સ્ટોર કરશો ને તો પૂરા એક મહિનો પણ ખરાબ નહીં થાય સારું ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ